આનંદનો ગરબો યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવનારી નવી વિડીયો માટે બેલ આઇકોન દબાવો. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આપણે ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી એટલે કે કામદા એકાદશી વિશે જાણીએ. આમ તો આખા વર્ષની 12 માસની એમ કરીને સુદ અને વદ પક્ષની થઈને ટોટલ 24 એકાદશી હોય છે, અને જ્યારે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ હોય છે એની 2 એમ કરીને ટોટલ 26 એકાદશીઓ વર્ષની હોય છે. મહત્તમ પૂર્ણે સુદ પક્ષની એકાદશી ઉપવાસ કરવા માટે બહુ યોગ્ય ગણાય છે, અને આપ ઉપવાસ કરો કે ના કરો તેની અંદર ચોખાનું ગ્રહણ કરવાનું હોતું નથી. ચલો આજે આપણે સાંભળીએ કામદા એકાદશીની પૌરાણિક વાર્તા. ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમને કોટી કોટી પ્રણામ. હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરીને ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી. રાજા દિલીપે પૂછ્યું, હે ગુરુદેવ, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવની પૂજા થાય છે? તે બધું વિસ્તારપૂર્વક કહો. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે. તે બધા પાપોને નષ્ટ કરે છે. તેના પુણ્ય પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈને પુત્રની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે હું આનું મહાત્મ્ય કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા વિહાર કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અલગ અલગ થતા વ્યાકુળ થઈ જતા હતા. એક સમયે રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેની પ્રિયતમાને જોઈ એ જગ્યા ન હતી, તેથી તે યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યો. નાગરાજ કટોકટ રાજા પુંડરીકને આની ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શાપ દીધો કે હે દુષ્ટ, તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે, તેથી તું કાચું માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે. તું મહાપાપી છે, હવે તું તારા કર્મનું ફળ ભોગવ. રાજા પુંડરીકના શ્રાપથી તે લલિત ગંધર્વ તે જ ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયો. તેનું મુખ ભયાનક થઈ ગયું. તેના નેત્ર સૂર્ય ચંદ્રમાં સમાન પ્રતિપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યો. તેના મસ્તક પર વાળ પર્વત પર ઉગેલા વૃક્ષની જેમ વધવા લાગ્યા. તેની બંને ભુજાઓ 2-2 યોજન લાંબી થઈ ગઈ. તેનું શરીર 8 યોજન થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો. જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુઃખી થઈ ગઈ. તે સદૈવ પોતાના પતિ ઉદ્ધાર માટે વિચાર કરવા લાગી, હું ક્યાં જાઉં અને શું કરું? આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો. તેથી સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી હતી. એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ચાલી ગઈ. ત્યાં તેને શૃંગી ઋષિનો આશ્રમ જોઈ તે આશ્રમમાં જઈ ઋષિનું સન્મુખ જોઈને પ્રણામ કરવા લાગી. એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિ બોલ્યા, હે સભુગે, તું કોણ છે અને અહીં શા માટે આવી છે? લલિતા બોલી, હે મુનિ, હું વીરધન્ય નામક ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરીકના શ્રાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે, તેમાંથી મને ખૂબ દુઃખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બનાવો. ત્યારે શૃંગી ઋષિ બોલ્યા, હે ગંધર્વ કન્યા, લલિતા, તું ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ કાર્ય સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રતનું
પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર રાક્ષસીઓની છૂટી જશે અને રાજાના શ્રાપ શાંત થઈ જશે। મુનિના આવા વચન સાંભળીને લલિતાએ આનંદપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે ત્રેવ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી। હે પ્રભુ, જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તે રાક્ષસયોનિમાંથી શીઘ્ર છૂટી જાય। એકાદશીનું ફળ દેતા તેનો પતિ રાક્ષસયોનિમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાની જેમ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો। કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો। તેઓ પુષ્પ વિમાનમાં બેસીને સ્વર્ગલોક ચાલ્યા ગયા। આ રીતે એક પૌરાણિક વાર્તા છે। અને મિત્રો, જ્યારે તમે કામદા એકાદશી અથવા કોઈ પણ અગિયારસનો ઉપવાસ કરો તો એની અંદર ચોખા ગ્રહણ કરવાનું યોગ્ય નથી, માટે ચોખા ન ખાવા જોઈએ। રાધે રાધે।